આ તરફ વાત કરીશું ગુજરાત માટે વધુ એક સારા સમાચારની સિંહોની વસ્તીમાં વધારો નોંધાયો છે હાલ સિંહની સંખ્યા છસો ને નોંધાઈ છે પાંચ વર્ષ પહેલા સિંહની સંખ્યા પાંચસો ત્રેવીસ હતી એટલે કે પાંચ વર્ષમાં એકસો એકાવન સિંહો વધ્યા છે સિંહની વસ્તીમાં ઓગણત્રીસ ટકાનો વધારો નોંધાતા સિંહોની વસ્તીમાં વધારો થતાં પીએમ નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને ગુજરાતીઓને અભિનંદન પાઠવ્યા હતા ગીરના જંગલ ખુશીના સમાચાર સામે આવ્યા છે એશિયાટિક સિંહો ની સંખ્યામાં અઠ્યાવીસ પોઈન્ટ સત્યાસી ટકાનો વધારો થયો છે એશિયાટિક સિંહો માત્ર ગુજરાતમાં રહ્યા છે તેમાં ગીર જંગલ અમરેલી જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર ભાવનગર સહિતના જિલ્લામાં સિંહોનો વસવાટ છે બે હજાર પંદરમાં સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી ત્યારે સિંહની સંખ્યા પાંચસો થઈ હતી બે હજાર સિંહોની સંખ્યામાં વધારો થયો છે અને સંખ્યા છસો વધારો થયો છે સિંહોની વસ્તીમાં વધારો થતા પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ગુજરાતીઓને અભિનંદન પાઠવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું સિંહોની સંખ્યા વધવી એક સારા સમાચાર છે વર્ષ બે હજાર પંદર માં જયારે સિંહોની ગણતરી કરવામાં આવી હતી ત્યારે સિંહોની સંખ્યા પાંચસો ત્રેવીસ હતી હવે વન વિભાગ દ્વારા ત્રીસ હજાર ચોરીસ કિલોમીટર જંગલ વિસ્તારમાં સિંહોની ગણતરી કરવામાં આવી છે બે હજાર વીસ માં આ સંખ્યા છસો ચોમોતેર પર પહોંચી છે જેમાં પુખ્ત સિંહોની વાત કરવામાં આવે તો એકસો એકસઠ નર અને બસો સાહીઠ માદા સિંહ છે પાટડા સિંહોની સંખ્યામાં પિસ્તાલીસ નર અને ઓગણપચાસ માદા છે જ્યારે બાવીસ વણ ઓળખાયેલા છે તો સિંહ બાળની સંખ્યા એકસો સાડત્રીસ હોવાનું સામે આવ્યું છે પ્રથમવાર ગીરમાં આધુનિક ટેકનોલોજીથી ગણતરી હાથ ધરવામાં આવી છે આ વખતે જર્મન ટેકનોલોજીના રેડિયો કોલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે સેટેલાઇટ મારફતે સિંહોને લગાવેલ રેડિયો કોલર દ્વારા સિંહોનું લોકેશન મેળવવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ